મરચાં લીધેલા છે વરિયાળી તેલ એક લીંબુ ક્રશ કરેલી વરિયાળી લીધેલી છે હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને રાયનો બોરો જરૂર પ્રમાણે આપણે ઉમેરીશું મરચાંને આવી રીતના કટિંગ કરી અને અંદરના જે બી આવે એ આપણે કાઢી લેવાના છે અને આવી રીતના બધા સાફ કરી અને કટિંગ કરી લેવાના છે સૌથી પહેલા આપણે રાયનો બોરો ઉમેરીશું ત્રણ ચમચી મેં રાયનો બોરો લીધેલો છે વરિયાળી આપણે આ ક્રશ કરેલી વરિયાળી ઉમેરીશું હળદર એક ચમચી લીધેલી છે સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ તેલ આપણે જરૂર પ્રમાણે ઉમેરવાનું છે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવું અને કટિંગ કરેલા લીંબુ ઉમેરીશું મેં એક લીંબુના નાના નાના આવી રીતના ટુકડા કરી લીધા છે થોડુંક તેલ ઉમેરીશું પાછું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને આપણા રાયતા મરસા બની ગયા છે મરચાં અને એની અંદર આપણે થોડુંક લીંબુ અને મીઠું નીચવી અને મરચામાંથી પાણી તીખું તીખાઇ સ્વારું નીકળી જાય એટલે આને એક કલાક તડકે સૂકવી અને પછી આવી રીતના બનાવવાથી આપણે એમાં લીંબુ નથી ઉમેરવાનું અને આ આથણું એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકાય છે હવે આપણે સર્વ કરીશું